ભાડાએ 36 જેટલા પાર્કિંગ પ્લોટો ભુજ નગરપાલિકાને ભુજના શહેરીજનો માટે ફાળવેલા હતા. એ પાર્કિંગ પ્લોટો ક્યાં અદ્રશ્ય થઈ ગયા કે દબાણગ્રસ્ત થઈ ગયા તે પ્રશ્ન હજુ પણ ભુજના લોકોના મનમાં ઉઠતો રહ્યો છે. ભુજનો વિકાસ થતા શહેરમાં ટ્રાફિકના પ્રશ્નો વધ્યા છે ત્યારે જોઈએ તેટલા પાર્કિંગ પ્લોટો શહેરમાં ઉપલબ્ધ નથી, તેથી વાહન ચાલકોને અનેક સમસ્યાઓ નડી રહી છે. હાલે પ્રવાસીઓની મોસમ શરૂ થઈ ગઈ છે ત્યારે ભુજના ફરવાના સ્થળોથી લઈને રસ્તાઓ પર ભારે ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. બારે માસ પાર્કિંગના અભાવે શહેરવાસીઓ પણ મુશ્કેલી અનુભવતા હોય છે ત્યારે દબાણ ઝુંબેશ કરતા પહેલા પાર્કિંગ પ્લોટ ખાલી કરાય તથા રેકડી ધારકો માટે અલાયદી જગ્યા ફાળવણી કરાય તેવી લોકોમાં માંગણી ઉઠી છે. ભૂકંપ સમયે ભાડા દ્વારા ટાઉન પ્લાનિંગ કરાયું ત્યારે ગામતળમાં અંદાજિત 36 પાર્કિંગ પ્લોટ રાખવામાં આવ્યા હતા, પરંતુ 19 વર્ષ થયા વિકાસ ન કરાતા અનેક પાર્કિંગ પ્લોટો પર માથાભારે તત્વો દ્વારા દબાણો થઈ ગયા છે. થોડા વર્ષ પૂર્વે ભુજ નગરપાલિકાએ તમામ પ્લોટ ભાડા પાસેથી હસ્તગત કર્યા હતા, ત્યારબાદ તેના વિકાસનો કોલ આપ્યો હતો, પરંતુ 4 વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ આ દિશામાં કોઈ પણ પ્રકારનું નક્કર કાર્ય કરવામાં આવ્યું નથી. આ તમામ નાના મોટા પ્લોટનો વિકાસ થાય અને વાહનો પાર્ક થઈ શકે તે માટે ભાડાએ 10 લાખની પણ ફાળવણી કરી હતી. આમ છતાં હજુ સુધી આ રકમનો ઉપયોગ પણ ન કરાતા 10 લાખ ચાઉં થઈ ગયા હોવાની શંકા નાગરિકો સેવી રહ્યા છે. હાલે તહેવારના સમયે ખરીદી કરવા લોકોને ભારે સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ પાર્કિંગ પ્લોટની સુવિધા જ ન હોવાથી પ્રવાસન સ્થળો આસપાસના વિસ્તાર તથા બજારોમાં ભારે ટ્રાફિક જામની સમસ્યાઓ જોવા મળી હતી. ભુજ સુધરાઈના શાસકો તથા ટ્રાફિક પોલીસ દબાણ હટાવની કામચલાઉ કામગીરી બાદ વર્ષોથી કાયમી ઉકેલ લાવવાના પગલાં ભરતી ન હોવાથી ભુજમાં ટ્રાફિકની સમસ્યાનું કેન્દ્ર બની ગયું છે. બીજી તરફ રિઝર્વમાં રખાયેલા પ્લોટનું ફરી એકવાર અસ્તિત્વ નાબૂદ થઈ ગયું હોય તેવો તાલ થયો છે. તો શું ભુજ નગરપાલિકા દબાણ હટાવ ઝુંબેશ સાથે આ પાર્કિંગ પ્લોટ ખાલી કરાવશે તેવા અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જો આ પાર્કિંગ પ્લોટ ખાલી થાય તો ભુજની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેમ છે. ભાડાએ અગાઉ જે આ હેન્ડઓવર કર્યા છે એ બાબતે અને હાલમાં પણ આપણે જે ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી અને એક જે દબાણ ઝુંબેશની હાથ ધરી હતી એ પ્રમાણે જે આ પાર્કિંગના પ્લોટ છે એ પણ એના બાબતે ભાડા અને ટ્રાફિક પોલીસને સાથે રાખી અને આ જે પ્લોટો ફાળવ્યા છે એનો એક સર્વે કરી અભ્યાસ કરી અને એનો આખું એનો વ્યવસ્થિત જે પ્રમાણે ડેવલપમેન્ટ પ્લાનમાં આનો જે રીતે હેતુ નક્કી કર્યો છે એ હેતુ માટે વાપરવામાં આવે અને એનો હેતુ સિદ્ધ થાય એ દિશામાં પ્રયત્નો હાથ ધરવામાં આવશે. પાર્કિંગ પ્લોટો ભુજની ટીપી સ્કીમનો ઇતિહાસ બની એમાં નાના નાના એરિયાના પાર્કિંગ પ્લોટો હતા એ 11/3/15 રોજ ભુજ નગરપાલિકાને લીઝ સાથે આપેલા છે અને એનો કબજો પણ નગરપાલિકાને આપવામાં આવેલ છે. અહીંયા રેકર્ડ આધારિત જોતાં કબજાની સોંપણી 21/15 રોજ થયેલ છે અને પાર્કિંગ ઉપર કોઈ દબાણ કે ગેરઉપયોગ ના તેવી એક પણ શરત છે કે એની જવાબદારી ભુજ નગરપાલિકાની રહેશે. હાલના તબક્કે તો સિટી સર્વે, PLR, મામલતદાર, ભાડા એ બધા સંયુક્ત ક્રમે રસ્તાના અડચણરૂપ જે ટ્રાફિક સમસ્યા હતી એ માટે રોડ પરના દબાણ ભુજ નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની સાથે સંયુક્ત કાર્યક્રમ કરવામાં આવેલ હતો. આના તબક્કે આ જ અભિયાન હતું. એટલા માટે ઉપલા લેવલે કમિટી રચના થઈ છે એ જે આગળ કાર્યવાહી કરશે એ પ્રમાણે કાર્ય કમિટી અને ટ્રાફિક પોલીસને બધા એમાં સામેલ જ છે, બધાને એ લોકો જાણે જ છે અને સમસ્યા હલ કરવાનો પ્રયત્ન ચાલે. ભાડા સૌની સાથે રહેશે અને ભાડાના કોઈ પ્લોટો એવા હશે લગભગ તો નથી પણ એ ભાડા પણ એની સાથે જ છે. નગરપાલિકા અને બધા સંયુક્ત ઉપક્રમે અભિયાન ચાલ્યું છે એમાં અમે સ્વતંત્ર કંઈ ના કહી શકીએ.